अगर तुमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो।
તાંતણે બાંધી સાચી પ્રીત ઓ મારા બેની બા મારા લાડકવાયા બેની બા જલ્દી કરજે, કારણ કે હવે તે છે ને આ કોલેજના પ્રોફેસર મારા પર લાઈન મારવા લાગ્યા છે. જોજો આ સંસ્કૃતના પ્રોફેસર આવ્યા. આ કોઠી ગીતા કેમ અહીંયા ઊભી છો? ચાલ કોલેજે, આજે હું તમને ખાસ પાઠ ભણાવવાનો છું. ખાસ પાઠ? ચાલ કોલેજે, ચાલ જલ્દી ચાલ. ગીતા તું બેસી જા, સાહેબની પાછળ બેસી જા. ગીતા તું સાહેબની પાછળ સરસ રીતે ગોઠવાઈ જાય એટલે સાહેબ તને ખાસ પાઠ ભણાવે. હું બેસી ગઈ છું સર. મને પકડીને બેસજે. હ વાહ ગીતા, અરે પેલો લોફર કોણ હતો? અરે તારે આવા બધા સાથે ફ્રેન્ડશિપ નહીં રાખવાની. તારા હાથ તો જાણે ગુલાબની ડાળીઓ. એવું નહીં કરવાનું, એ એ એવું નહીં કરવાનું, નહીં કરવાનું. એ જો એ કોઠી તને કહી દઉં છું, આજ પછી ગીતાનું નામ લીધું છે ને તો આ તંબુ જેવું તારું પેન્ટ કાઢી નાખીશ. હું મરીશ પણ રાધા તને ભૂલીશ નહીં. એમ તારી રાધાને આટલો બધો પ્રેમ કરે છે? હા, ને ક્યાં સુધી કરતો રહીશ? અરે ગાંડી, જ્યાં સુધી આપણે બંને દાદા દાદી ના બને ત્યાં સુધી કરતો રહીશ. જા જુઠ્ઠા, હજી સુધી તો લગ્ન નથી થયા ને દાદા દાદી પણ બની ગયા. લગ્ન થશે ને દાદા દાદી બનીશું. એ જો પેલા પ્રેમીઓ કેવા મસ્તીથી જીવે છે, આપણે પણ એવી રીતે જીવીશું. સજની હો મોરી સજની, thank you.
हो तारी रूपनी धरती काया ए मन मोया माला रा सपना जोई लीधा जागो ए केम सुनमुन थई गई एवं ते शू जोयुं सपना मां विक्रम जवा दे ए कईक तो छे हो बोल शू जोई बोल ए विक्रम मारी बात नो खोटो अर्थ ना करतो काजल साथे तारे शू संबंध छे ए मने हजी सुधी नथी समझातो તને શક જાય છે ના ઈર્ષ્યા થાય છે એક સ્ત્રી છું ને એટલે ને હું મારા વિક્રમનો પ્રેમ કોઈની જોડે વેચી નહીં શકું રાધા તારે જાણવું છે ને કે કાજલ સાથે મારો શું સંબંધ છે દુનિયામાં એવા કેટલાય સંબંધ છે જેનું કોઈ નામ નથી હોતું અને કાજલ તો મારી માં પણ છે મારો બાપ પણ છે પણ એ મારી રાધા નથી વિક્રમ ચાલ હવે હું જાઉં છું લગ્નનું બહુ બધું કામ બાકી છે એ રાધા ફરી ક્યારે મળીશું હવે મળશું લગ્નના મંડપમાં એ રાધા મહેંદી લગા કે રખના डोली सजा के रखना मेहंदी लगा के रखना डोली सजा के रखना लेने तुझे ओ गोरी आएंगे तेरे सजना चेहरा सजा के रखना चेहरा छुपा के रखना ओ हो, ओ हो, ओ हो। એ ભાઈ બરાબર કરજે હા આ મારી લાડલી બેન ના લગન છે નંદનબા બહુ સુંદર લાગો છો હા મનોજ બોલું હા તમે કોણ હે અરે હું માનવા તૈયાર નથી આવું બની જ ન શકે હે અરે બની જ ન શકે આવું વિક્રમભાઈ તમને જોઈને પાગલ થઈ જશે અરે એવું બની જ ન શકે મોટાભાઈ બોલો ને શું વાત છે વિક્રમ ઘરે તાળું મારીને કોઈ છોકરીને લઈને ભાગી ગયો શું નહીં શક્ય નથી આવું ના બની શકે આ કોટ્યું છે આ કોટ્યું છે હે ભગવાન હે ભગવાન મમ્મી હે ભગવાન આ શું થઈ ગયું આ શું થઈ ગયું શું થયું મમ્મી ભાઈ શું થયું આ લગ્નની વાત આવીને નાલાયકી કરીને ભાગી ગયો આના કરતા તો મનસુખ લાલનો દીકરો લાખ દરજ્જે સારો હતો બેન
આવા નોકરો સાથે ભાઈબંધી કરીને તે તારી જિંદગી બગાડી છે અને આ કુટુંબની આબરૂ પણ બગાડી છે. હવે ગામ લોકોમાં અમે શું મોઢું બતાડીશું? અરે પણ સાવો માણસ એવો નીકળે, એમાં આ છોકરીનો શું વાંક? તમે લોકોએ જેને માથે ચડાવ્યો હતો આ એનું જ પરિણામ છે. મા બાપ વગરના હલકટ છોકરાએ એની જાત બતાવી દીધી. હવે જિંદગી ભર માથે હાથ મૂકીને રોયા કરો. તમારા બધામાં બુદ્ધિ છે કે નહીં? ક્યાં ના બોલ 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 કર્યા જ કરો છો. રાધાબેન ભાભી, તમે મારા સમજે બસ શાંત થઈ જાઓ. શાંત થાઓ ભાભી. મેં એવા શા પાપ કર્યા હતા કે ભગવાન મારી જિંદગી સાથે આવો ખેલ ખેલી રહ્યો છે? મારો બાળપણનો ભેરુ વિક્રમ, એના પર તો પડછાયા કરતા પણ વધારે વિશ્વાસ હતો. એણે આવું શા માટે કર્યું ભાભી? રાધાબેન સ્વસ્થ થવાનો પ્રયત્ન કરો, અને તમને કંઈક થઈ જશે તો. ભાભી, આ જીવતી લાશ ઉપર તો બહુથી બહુ કફન ઓઢાડાશે, એનાથી વધુ શું થવાનું હતું? રાધાબેન આવું ના બોલો. રાધા બેટા, રાધા ભૂલી જા, મારી દીકરી બધું ભૂલી જા બેટા. જેવા આપણા નસીબ, લે પાણી. ના મા, મને પાણી નહીં, ઝેર આપી દો. મારી દીકરી, ના બોલ બેટા, ના બોલ. તારી માં ને તારો બાપ મરી બેટા, ના બોલ. વિક્રમ ને કાજલ બંને ભાગી ગયા.